जूनागढ़ भेसाणमां गौस्वामी श्री किशोरचंद्रजी महाराज आशीर्वाद ने गौस्वामी पीयूष बाबाश्रीना मार्गदर्शन में वैष्णवनो पृष्ठि संस्कार धामनु 100 वीघाथी वधारे जमीन में निर्माण कार्यनो प्रारंभ थयो छे। जूनागढ़ भेसाणमां श्री पीयूष बाबानी वाजते गाजरे पधरामणी करवामां आवी हती। खास करीने वैष्णव संप्रदायनु भव्य अने दिव्य पृष्ठि संस्कार धाम तैयार थवा जई रह्युं छे। आ पृष्ठि संस्कार धाम में संस्कृत विद्यालय, गौशाला, पंचगव्य संशोधन अने उपचार केन्द्र, गोकुल गीतावन, बाल उद्यान, पृष्ठि संस्कार इंटरनेशनल स्कूल अने गुरुकुल, जे खास करीने बाळको अने युवानोमां वैष्णव धर्मना शास्त्र सिद्धिना सिद्धांतो, विज्ञान, शिक्षण, स्वस्थना आदर्शो समाजमां निर्माण थई आगळ वधे ते भावी पेढ़ी माटे पृष्ठि संस्कारनो संकल्प छे। ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતા અને અદ્યતન ટેકનોલોજીનો આ અભૂતપૂર્વ સમન્વય એટલે 100 વિદ્યાર્થી વધારે જમીનમાં શ્રી કિશોરચંદ્ર મહારાજના આશીર્વાદથી નિર્માણ થવા જઈ રહ્યું છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખાસ કરીને પિયુષ બાવા વધારેલા હોય આ પુષ્ટિધામ સંસ્કાર દ્વારા જે એમનું સ્વાગત કરવામાં આવેલું છે। વૈષ્ણવો આપણી સાથે છે, આપણે વાત કરીશું। ખાસ કરીને પિયુષ બાવા પધારેલા હોય આજનો શું કાર્યક્રમ? આજનો કાર્યક્રમ આપણે જે પૃષ્ટિ સંસ્કાર ધામ નિર્માણ સંકલ્પ મહોત્સવ છે એનો આજે કાર્યક્રમ છે। આપણે વડાલને કાથરોટા વચ્ચે જે 181 વીઘા સંકુલમાં આપણું જે ધામ બની રહ્યું છે એનું ભૂમિપૂજન આપણે 2 વર્ષ પહેલાં કર્યું। ખાતમુહૂર્ત આપણે જે બાંધકામનું લગભગ કોરોના કાળ પહેલાં થઈ ગયું હતું, પણ કોરોના કાળને હિસાબે આપણે આગળ નહોતા વધી શકતા। છેલ્લા 8-10 મહિનાથી આપણું કામ ત્યાં બાંધકામ અન્ય ચાલુ થઈ ગયું છે, 3 પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે। અને ખાસ કરીને શું પ્રોગ્રામો કરવાનો હોય બાળકો માટેની સુવિધા, કઈ કઈ સુવિધા પુષ્ટિધામ સંસ્કારમાં સંસ્કાર ધામ જે આપણે બની રહ્યું છે એ ન પોતાના ભવિષ્યથી આગળ ઘણાએ આવા પ્રયત્નો કર્યા છે કરવાના, પણ કોઈ જગ્યાએ આપણું કાર્ય સફળ નથી। પણ આ કાર્યક્રમ એક એવો રહેશે કે ન ભૂતો ન ભવિષ્યથી, કોઈ આવું કોઈ કર્યું નથી ને કોઈ કરી નહીં શકે, અને બાળકોનું સંસ્કારનું સિંચન યુનિવર્સિટી સુધીનો અભ્યાસ ત્યાં મળી રહેશે સંસ્કાર સાથે। તમે જોઈ શકો છો ખાસ કરીને પિયુષ બાવા દ્વારા પુષ્ટિ સંસ્કાર ધામનું જે નિર્માણ અત્યારે ચાલુ હોય એમાં બાળકોથી લઈને યુવાનો, વિદ્યાલય હોય, ગુરુકુલો હોય, બાળક ગૌશાળા હોય, ખાસ કરીને આનું જે અદ્યતન ટેકનોલોજી સાથે આનું નિર્માણ કરવાનું હોય, ખાસ કરીને પિયુષ બાવા આજે વધારેલા છે, તમે જોઈ શકો છો। આ ભેસાણની અંદર બ્રહ્મ સંબંધ પણ લેવડાવવામાં આવ્યું હતું પિયુષ બાવાના જે વધામણા જે કરવામાં પણ આવેલા હતા। વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય તમે જોઈ શકો છો। ખાસ કરીને પુષ્ટિ સંસ્કાર ધામનું જે નિર્માણ થાય છે એનો ખાસ કાર્યક્રમ હોય। મહેશ કથિરિયા, GTV ન્યૂઝ, ભેસાણ। મહેશ કથિરિયા, GTV ન્યૂઝ, ભેસાણ। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ 1 જાન્યુઆરીએ નકલંગ ગુરુધામ હળવદ આવશે। સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન તથા નવનિર્મિત શૈક્ષણિક સંકુલના લોકાર્પણ સમારંભ સહિતના કાર્યક્રમો યોજાશે। ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારણા દ્વારા આયોજિત સમસ્ત પ્રજાપતિ સમાજ સ્નેહમિલન સમારંભ તથા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે। ગુજરાતભરમાંથી પ્રજાપતિ સમાજના લોકો ઉમટી પડશે। નકલંગ ગુરુધામ શક્તિનગર હળવદ મુકામે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારણા દ્વારા આયોજિત સમસ્ત પ્રજાપતિ સમાજ સ્નેહમિલન સંમેલન તથા નવનિર્મિત આધુનિક સજ્જ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ સમારંભ અનેક રાજકીય આગેવાનો, સંતો, મહંતો અને ગુજરાતભરમાંથી પ્રજાપતિ સમાજના લોકો ઉમટી પડશે। આ સમારંભના અધ્યક્ષ તથા ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ ઉપસ્થિત રહેશે। વિશેષ સન્માન દિનેશભાઈ અનાવાડિયા, સાંસદ રાજ્યસભા તથા કેન્દ્રીય આયુષ મંત્રાલયના મહેન્દ્રભાઈ મુંજપરા, મંત્રી કિરીટસિંહ રાણા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, વિનોદભાઈ ચાવડા સંસદસભ્ય, મોહનભાઈ કુંડારિયા સંસદસભ્ય, અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે। નકલંગ ગુરુધામ ખાતે નવનિર્મિત શૈક્ષણિક આધુનિક સુવિધાઓથી સજ્જ સંકુલનું લોકાર્પણ સમારંભ યોજાશે। આ પ્રસંગે ગુજરાતભરમાંથી પ્રજાપતિ સમાજના 10,000થી વધુ લોકો ઉમટી પડશે। યોજનાર કાર્યક્રમને લઈ મહંત દલસુખરામ બાપા તથા મુખી મહારાજ વાઘજીભાઈ પ્રદેશ, કન્વીનર રમેશભાઈ ધર્મેશભાઈ, અલકાબેન પ્રજાપતિ વગેરે સમાજના અગ્રણીઓ અને સ્થાનિક ભાજપના આગેવાનો સમારંભને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। 31 જ્યારે થવાના હોય ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા ભાજપ વિચારધારાના દરેક કન્વીનરો, જિલ્લા વાઇઝ, આની અંદર ઓછામાં ઓછા 8 જિલ્લાના
अमरा भाजपना अने प्रजापति समाजना बधा एकत्रित थवाना छे। जे अमे विचार लई निकळ्या छीए भाजप प्रजापति विचारधारा एने समर्थन माटे अमारो समाज उत्साहपूर्वक नकलंग धाम 1/1/2022 रोज अपना गुजरात राज्यना भारतीय जनता पार्टी अध्यक्ष श्री सी आर पाटिल साहेब बधारवाना छे। एनी साथे साथे अमारा प्रजापति देहाण जग्याना संतो परम पूज्य भक्तराज श्री वासुदेव महाराज, परम पूज्य श्री विजयदास बाबू सताधार, परम पूज्य नकलंग धामना मोहन श्री दल श्री नकलंग गुरुधाम संस्थान प्रजापति भाजप विचारधारा अने भाजप संगठन ना उपक्रमे श्री नकलंग गुरुधाम नी अंदर एक स्कूल बिल्डिंग नु निर्माण थयु छे। एना लोकार्पण निमित्ते अने प्रजापति समाज नो स्नेह मिलन छे ए निमित्ते नकलंग धाम नी अंदर बीजा बधा आपणा गणमान्य महानुभाव मिनिस्टरो अने संतो नी हाजरी मा मयूर रावल जीटीवी न्यूज हळवद। भचाउ તાલુકાના કબરાઓ નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા પાછળ બેઠેલા વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે। મળતી માહિતી મુજબ ગઈકાલે તારીખ 26 ડિસેમ્બરના રાત્રે અંદાજે 6-7 વાગ્યાના અરસામાં બનેલી અકસ્માતની ઘટના કબરાઉ ગામ નજીક ભચાઉ ભુજ રોડ પર અકસ્માત સર્જાયો હતો। ટ્રક નંબર GJ12BT7272ની ટ્રકે હડફેટે બાઇક પાછળ બેઠેલા વૃદ્ધનું મોત થયું હતું। મોગલધામે દર્શનાર્થે જઈ રહેલા બાઇકને ટ્રક અડફેટે લેતા હોન્ડા પાછળ બેઠેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતું। અકસ્માતમાં મૃત્યુ પામનાર હદભાગી ભુજ તાલુકાના સુખપર ગામના છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી હતી। મોગલધામ દર્શનાર્થે જઈ રહેલા વયોવૃદ્ધ વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું। અકસ્માતમાં મૃત્યુ પામનાર બાઇકમાં જઈ રહ્યા હતા અને ટ્રકે હડફેટે લેતા પાછળ બેઠેલા વૃદ્ધનું જમીન પર પડી જતા ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। ભુજ બાજુથી આવતી ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। મરનારની ઉંમર અંદાજિત 70-75 વર્ષ હોવાનું જણાવ્યું હતું। અકસ્માતની જાણ થતાં કબરાવ આમરડી ગ્રામજનોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને ટ્રાફિક જામ પણ થઈ ગઈ હતી। દુધઈ ભુજ હાઈવેમાં મોટા મોટા ખાડાઓના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે। રોડ કામગીરી ન થવાના કારણે અકસ્માત થતા હોવાથી આજુબાજુના ગ્રામજનો તંત્ર રાજકીય પર આક્રોશ વ્યક્ત કર્યો હતો। આવો સાંભળીએ ગ્રામજનો શું જણાવી રહ્યા છે। આ જણાવતા બહુ દુઃખદ થાય છે, કારણ કે એક મોગલધામે આવતા હતા ભક્ત, તે બાઇક બરાબર સાઈડમાં આવતું હતું પણ રોંગ સાઈડમાં ગાડી આવતી હતી તો બાઇકમાં ગાડીને હડફેટે લઈ લીધા ભાઈને, અને કાંઈ વધવા જ નથી દીધું, સ્થાનિક ઉપર જ પૂરું થઈ ગયું છે એનું। હું ખાસ કરીને રાજકારણીઓને કહેવા માગું છું કે તમે જ્યારે ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા આવો છો તો આ રોડ રસ્તા જ 7-7 વર્ષ થઈ ગયા અમે ફરિયાદ કરી છીએ કે ભાઈ ખાડા પૂરો રોડ બનાવો, કાંક આનું નિરાકરણ કરો, પણ આજ દિવસ સુધી કોઈ એમ નથી કીધું કે ભાઈ અમે આ કરી દઈશું। કોઈ રાજકારણી નહીં, એમ ગમે એ પક્ષ હોય XYZ, અમે આ 10 વર્ષ ત્યાં રજૂઆતો કરી છે, એવું નથી આજકાલ કરી છે, આમાં એક નહીં આ 7-7 જીવ ગયા છે અમારી નજરની સામે, અને એવા એવા બચાવ વ્યક્તિ ગયા છે કે હવે શું થાય। આપણે તો આપણી થાતી મહેનત કરી છીએ અમે, અને એના માટે થઈને જ અમે આ ટ્રાફિક જામ કર્યો છે કે કોઈ પણ આવે રાજકારણી કે ગમે કે અધિકારી, હજી 1 કલાક થઈ ગઈ અકસ્માત થયો એને હજી સુધી કોઈ જાણ, અમે જાણ કરી તમામ જગ્યાએ જાણ કરી પણ હજી સુધી કોઈ અધિકારી કે કોઈ પ્રકારના આવ્યું નથી અહીંયા કરે। ભચાઉ પોલીસ સ્ટેશન જાણ કરી અને સોશિયલ મીડિયાના મારફતે તો અકસ્માત બન્યો ત્યારે તાત્કાલિક પહોંચી ગયો, અને બસ ખાસ કરીને એક જ વાત કે આ રોડનું તાત્કાલિક નિરાકરણ આવે નહીં તો મહાઆંદોલન થશે હવે બસ। રાણાભાઈ આહીર, જીટીવી ન્યૂઝ, ભચાઉ, કચ્છ। છોટાઉદેપુર જિલ્લાના બાળકોએ કરાટે સ્પર્ધામાં 18 મેડલ મેળવીને ડંકો વગાડ્યો। તારીખ 26/12/2021 રવિવારના રોજ વાઘોડિયા રોડ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે 9મો કરાટે કંપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુરમાં આવેલા JTA સ્પોર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી દ્વારા જિલ્લાના 12 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિજેતા પ્રાપ્ત કરી હતી, જેમાં અક્ષતસિંહ સોની, મોહમ્મદ હુસેન પઠાણ, ભવ્યપી ચૌહાણ, ક્રિના સિલગીરીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, તસ્લીમ બાનુ જે મલિક, અમાન ચિત્તામણ, રાહિન દલાલ, વીરસિંગ સિકલીગર એ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો, અને નવાજ મોઇન, તૌફિક શેખ, આયાન ઘાટી,
જેદ ટપલા જયસિંહ સિકલીગર દ્વારા તૃતીય ક્રમાંક મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. વિદ્યાર્થીઓને ભાગ લઈ વિજેતા થવા માટે કરાટે કોચ જાબીર હુસેન એન મલેક દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. કામરેજ કડોદરા ખાતે હનુમાનજી મંદિરના ગ્રાઉન્ડ પર કૃષિ મેળાનું આયોજન થયું. કામરેજ કડોદરા ખાતે હનુમાનજી મંદિરના ગ્રાઉન્ડ પર ઘણા વર્ષો થયા જે કૃષિ મેળાનું આયોજન થઈ રહ્યું છે. તેમાં 25 તારીખથી 28 ડિસેમ્બર સુધી એ કૃષિ મેળાનું સરસ આયોજન કરવામાં આવ્યું છે. આજુબાજુના ઘણા ગામોમાંથી ખેડૂત મિત્રો ફેમિલી સાથે પધાર્યા હતા અને આજના જમાનામાં આધુનિક ખેતી, ઝડપી અને શ્રમિક એટલે કે મજૂર વર્ગ પણ કઈ રીતે ખેતી કરવી તેના તમામ નાનાથી માંડીને એગ્રીકલ્ચરના તમામ ઉપકરો તેમજ ખેતીના બિયારણ, ખેતીની દવાઓ તમામના સ્ટોર રાખવામાં આવ્યા હતા અને ખેડૂતોએ લાભ લીધો હતો. અશોક પંચાત્રા, જીટીવી ન્યૂઝ, કામરેજ. મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા સુરત શહેરના વરાછા રોડ ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટનું સ્નેહમિલન અને લોક ડાયરાનું ભવ્ય આયોજન ગતરોજના કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક કાર્યક્રમ બાદ પાટીદાર સમાજના કલાના કસુંબીઓએ ડાયરાની મોજ કરાવી હતી. સુરત ખાતે આયોજિત સ્નેહમિલનનો હેતુ શ્રી ખોડલધામ મંદિર કાગવડના તારીખ 21 જાન્યુઆરી 2022 રોજ 5 વર્ષને પૂર્ણ થઈ રહ્યા હોવાથી તે નિમિત્તે પંચમ પાટોત્સવ કાગવડ ખાતે માં ખોડલના સાનિધ્યમાં ઉજવવામાં જઈ રહ્યા છીએ. તે પ્રસંગના આગોતરા આમંત્રણ માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ સુરત ખાતે પધાર્યા હતા. સમસ્ત લેવા પટેલ સમાજના આત્મગૌરવ અને એકતાના પ્રતીક સમાન શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન માનનીય શ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય અને વિશાળ સ્નેહમિલનની તડામાર તૈયારીઓ સાથે મિની સૌરાષ્ટ્ર તરીકેનું બિરુદ મેળવનાર સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં વસવાટ કરતા અને ડાયમંડ ટેક્સટાઇલ અને રાજસ્વી મહાનુભાવો, સમાજના આગેવાનો, વિવિધ ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે 8 કલાકે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનને સફળતા અપાવવા નવનિયુક્ત સુરતના કન્વીનર ધાર્મિકભાઈ માલવિયા અને તેમની સાથે જોડાયેલા લેવા પાટીદાર સમાજના યુવાનોની વિશાળ ફોજે ખાસ જહેમત ઉઠાવી હતી. સમસ્ત લેવા પટેલ સમાજના આત્મગૌરવ અને એકતાના પ્રતીક સમાન શ્રી ખોડલધામના નેજા હેઠળ ભક્તિ દ્વારા એકતાની શક્તિરૂપી સૂત્રને સાર્થક કરવાની નેમ સાથે ખોડલધામના ચેરમેન માનનીય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા સમાજના દરેક લોકોને માં ખોડલના સાનિધ્ય થકી એક છત્ર હેઠળ એકત્ર કરી શિક્ષણ અને આરોગ્યની સાથે સાથે સમાજના જરૂરિયાતમંદ જ્ઞાતિબંધુઓનું એકબીજાના સહકાર થકી વર્તમાન પ્રવાહ સાથે પ્રગતિશીલ અને કાર્યશીલ બનાવવાની નેમ સાથે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. સમાજ હિતને લક્ષ્યમાં લઈ એક છત્ર છાયા હેઠળ કાયમી એકત્ર થઈએ તેવા ભાવ અને આસ્થા સાથે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા જ્ઞાતિબંધુ ભાઈ બહેનોને આ સ્નેહમિલન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમજ પાટીદાર સમાજની એકતાને કાયમ માટે એકજૂથતા રાખવા કટિબદ્ધ થયા હતા. નમસ્કાર, જય ખોડિયા, હું શોલ્પા પટેલ. આજના દિવસે એટલે કે પંચવર્ષીય પાટોત્સવ ખોડલધામ સમિતિ દ્વારા સુંદર મજાનો આ લોક ડાયરો અને ખૂબ જ માનવ મેદની ઉમટી છે અહીંયા, અને ખોડલધામ સમિતિ પણ ખૂબ જ કાર્યરત છે, ખૂબ કામ કરી રહી છે. નરેશભાઈ પટેલની પણ હાજરી હતી અને તમામ મહેમાનગણોની પણ હાજરી હતી. ખૂબ મજા આવી, ખૂબ સારો. સુરતની જે દર્શકો છે, પબ્લિક છે, એમનો ખૂબ રિસ્પોન્સ રહ્યો છે પહેલેથી અને હજુ પણ રહેશે. અને ખાસ 21/1/2022 ખોડલધામ પ્રતિષ્ઠાને 5 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આજે આ લોક ડાયરો હતો અને ખૂબ સરસ, ખૂબ મજા આવી. થેન્ક યુ. અને ખાસ ઘણા બધા કલાકારોની અહીંયા ઉપસ્થિતિ છે, કલાના ઉપાસકો છે તમામ, અને હું ખાસ ખોડલધામ સમિતિની તમામ સભ્યોની હું આભારી છું કે જેમણે મને આમંત્રિત કરી અને આ લોક ડાયરામાં બોલાવી, મને મારી વાણી પવિત્ર કરવાનો મને અવસર મળ્યો, એના માટે થેન્ક યુ સો મચ. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. અંબાજી એ રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અહીંથી મોટા પાયે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાની પ્રવૃત્તિઓ થતી હોય છે. આગામી 31 ડિસેમ્બરના ધ્યાનમાં રાખીને અંબાજી બોર્ડર પર દારૂની હેરાફેરી ના થાય તે માટે વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં વિદેશી દારૂ ભરેલી એક કન્ટેનર ટ્રક અંબાજીમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે પકડી પાડી હતી. આ કન્ટેનરમાં બિસ્કીટના કાર્ટૂનની અંદર વિદેશી દારૂ મળી આવ્યો હતો. ડીઝે 3
BW40-89 નંબરના કન્ટેનર ટ્રકમાં બિસ્કિટની આડમાં વિદેશી દારૂ લઈ જવાતો હતો. આ પકડાયેલા દારૂની કિંમત લાખો રૂપિયામાં અંદાજવામાં આવી છે. દારૂથી ભરેલા કન્ટેનર સાથે બે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી અને અંબાજી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંબાજી બોર્ડર પર પોલીસ ચેકપોસ્ટ આવેલી છે, તેમ છતાં સ્ટેટ વિજિલન્સની ટીમે અંબાજી ટાઉનમાંથી દારૂ ભરેલા કન્ટેનર પકડ્યું તે એક ચર્ચાની બાબત છે. શું અંબાજી બોર્ડર ચેકપોસ્ટ પર પસાર થતા વાહનોનું બરાબર ચેકિંગ થતું નથી કે પછી બોર્ડર પર સ્ટાફ ઓછો છે? અરવિંદ અગ્રવાલ, GTV ન્યૂઝ, અંબાજી. છોટાઉદેપુર જિલ્લામાં આવેલા છોટાઉદેપુર બસ સ્ટેશનમાં ઘૂસેલા બે આતંકવાદીઓને પોલીસે જીવતા જબ્બે કર્યા છે. છોટાઉદેપુર જિલ્લાના આવેલા છોટાઉદેપુર બસ સ્ટેશનમાં બે આતંકવાદીઓ ઘૂસી ગયા અને ત્યાં તેઓએ બસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં ઘૂસી બે માણસોને બાનમાં લીધેલા હતા. તેઓના સાથી કેદીઓ ગુજરાત રાજ્યમાં અમદાવાદ સાબરમતી જેલમાં સજા કાપી રહ્યા છે. તેઓને છોડી મૂકવાની માંગ મૂકેલી હતી. જો તેમ કરવામાં ન આવે તો છોટાઉદેપુર બસ સ્ટેશનમાં તમામ ભરેલ પેસેન્જર બસ બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દઈ અને ભારે જાનહાની માં કરવાનું જણાવ્યું હતું. જે અંગેની જાણ જિલ્લા પોલીસ અધ્યક્ષ ધર્મેન્દ્ર શર્માને જણાતા તેઓએ જિલ્લાના તમામ અધિકારીઓને જાણ કરતા પોલીસ અધિકારી જે ચાવડા તથા SOG પોલીસ ઇન્સ્પેક્ટર JP મેવાડા તથા છોટાઉદેપુર જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા SOGની LCB તથા પોલીસ સ્ટાફે અલગ અલગ 11 ટીમો બનાવી ઓપરેશન બહાર પાડી બે આતંકવાદીઓને હથિયાર જીવતા કારજીટ 36, ફૂટેલા કારજીટ 14, બે થેલા, મોબાઈલ ફોન, એક્સ્ટ્રા સિમ કાર્ડ 3, છોટાઉદેપુર જિલ્લાનો નકશો, લાઇટર વગેરે મુદ્દામાલ સાથે બંને આતંકવાદીઓને જીવતા પકડી પાડવામાં સફળતા મળ્યા. આ ઓપરેશન સવારના 8:45 થી 10:15 સુધી ખેલાયેલો હતો, જેમાં જીવ સટોસટીના ખેલમાં પોલીસમાંથી 5 કર્મચારીઓને ઈજા થઈ અને બંધક બનાવેલા બસ સ્ટેશનના કંટ્રોલ ઇન્ચાર્જ તથા 2 માણસોને આતંકીઓએ બંદૂકના ધુખા મારી મૂઢ માર માર્યા હતા. આ સત્ય ઘટના ન હતી, પરંતુ પાડોશી રાષ્ટ્રમાં થઈ રહેલા આતંકવાદીઓના હુમલાઓ સામે સાવધાન રહેવા મળતા સંદેશાઓ અને પોલીસની કાર્યક્ષમતા અને સતર્કતા ચકાસવા માટે પોલીસ મહાનિર્દેશ અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ઇન્ચાર્જ રેન્જ IGP MS ભરાડા દ્વારા મોકડ્રીલ યોજવા આદેશ થયો હતો. આ ઓપરેશન દરમિયાન આજુબાજુના ગામના માણસોમાં ગભરાહાટનું વાતાવરણ ફેલાયું હતું. આ પોલીસ ટીમ દ્વારા આતંકવાદીઓને પકડી પાડવામાં આવતા રાહતનો દમ લીધો હતો. આ મોકડ્રીલનું પ્લાનિંગ અંત્યત ગુપ્ત હતું. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર. ચિતલમાં હેમલતાબેન જોશીના જન્મદિવસે 77મો નેત્રયજ્ઞ યોજાયો. અમરેલીના ચિત્તલમાં હેમલતાબેન જોશીના જન્મદિવસે 77મો નેત્રયજ્ઞ યોજાયો. સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટના તબીબી સહયોગ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ દ્વારા 77મો નેત્રયજ્ઞ હેમલતાબેન જોશીના જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો. મહેન્દ્રભાઈ જોશીના સહયોગથી બ્રહ્મ સમાજના અગ્રણી હસુભાઈ જોશીના અધ્યક્ષતામાં યોજાયો, જેનું ઉદ્ઘાટન હસમુખા હનુમાનજી મંદિર મહંત યોગેશનાથજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આંખના દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી અને 56 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે કવિયત્રી બિંદુબેન જોશી, જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર, ખોડલધામના મનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. નેત્ર નિદાન કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતાએ, સ્વાગત પ્રવચન બિપિનભાઈ દવે અને આભાર વિધિ સંજયભાઈ લીંબાચાએ કરી હતી. કેમ્પને સફળ બનાવવામાં સ્વયંસેવી અગ્રણીઓ, સામાજિક શૈક્ષિક સંસ્થાઓના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. નટવરલાલ ભાટિયા, GTV ન્યૂઝ, દામનગર. ઇનર વ્હીલ ક્લબ ભરૂચ અને પોલીસ વિભાગ દ્વારા સાયકલ ઇવેન્ટનું આયોજન કરાયું. સાયકલ ઇવેન્ટમાં શહેરના સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતભરમાં અકસ્માતે અથવા જન્મજાત પગ ન ગુમાવનારા વ્યક્તિઓને અવારનવાર પોતાના સામાન્ય કામો માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે ભરૂચના ઇનર વ્હીલ્સ ક્લબ અને પોલીસ વિભાગ દ્વારા શહેરમાં એક સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભરૂચ જિલ્લાના યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટે પણ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું. ભરૂચના 2 સાયકલિસ્ટ દ્વારા ગત માસમાં 200 કિલોમીટરના BRM રાઇફ ફક્ત 10 કલાકમાં 50 મિનિટમાં પૂર્ણ કરવા બદલ નિલેશભાઈ ચૌહાણ અને શ્વેતાબેન વ્યાસનું ધારાસભ્યના હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ જિલ્લામાં આવેલી કંપનીઓના
સીઆરસી ફંડને એકત્રિત કરી અને પગથી અપંગ લોકોને કૃત્રિમ પગ અને પગથી અપંગ લોકોને કૃત્રિમ પગ વિનામૂલ્યે રહે તેવા પ્રયાસના ભાગરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડ જાડેશ્વર સાંઈ મંદિરથી પરત કસલ સર્કલ પાંચવતી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સાયકલિસ્ટ યાત્રાનું સમાપન થયું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, એસીપી વિકાસ સુંડા, અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ, ક્લબના પ્રમુખ રિઝવાના શેખ, ઇવેન્ટ ચેરમેન પૂનમ શેઠ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી સાયકલિસ્ટ ઇવેંગનો પ્રારંભ કરાવી પોતે પણ સાયકલિંગ કરી પ્રોત્સાહિત કર્યા હતા. 5 કિલોમીટરને અને 10 કિલોમીટરની આવી 2 રાઇડનું આયોજન કર્યું છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડ પર અત્યારના જે પ્રકારે સાયકલ લઈને જે ભાગ લેનારાનો ઉત્સાહ જોયો તો આવો અનેરો ઉત્સાહ ભરૂચે ક્યારેય જોયો નથી. તમામ ભાગ લેનારને હું અભિનંદન આપું છું. અને આ આયોજન કરવાનું મૂળ કારણ બંને ઇનરવ્હીલ ક્લબ ભરૂચ અને ભરૂચ પોલીસ દ્વારા એક તો પબ્લિકમાં અવેરનેસ આવે, હેલ્થ કોન્શિયસનેસ આવે અને સામાજિક ક્ષેત્રની અંદર એમનો જે ઉદ્દેશ છે એ ક્યાંક ને ક્યાંક કોઈને સામાજિક રીતે મદદ કરવાના ઉદ્દેશથી આ બંને સંસ્થાઓએ જ્યારે આ આયોજન કર્યું છે. ભાગ લેનારને ફરીથી જે લોકો ઉત્સાહ જોઈ રહ્યો છું, જે લોકો સાયકલિસ્ટોએ ભાગ લીધો છે, આ ઇવેન્ટનું મોટો છે કે અમે ક્રિસમસ સેલિબ્રેશનની સાથે સરસ રીતે લોકોને હેલ્થ અને એન્વાયરમેન્ટનું બી સંદેશો આપી શકીએ એટલા માટે આ રેલીનું આયોજન કર્યું છે. અમારી સાથે જીજે 16 પેડલર અને ભરૂચ સાયકલિસ્ટના બંને ગ્રુપે ઇવેન્ટ મેનેજ કરવામાં ખૂબ સારો સહકાર આપ્યો છે અને આ ઇવેન્ટથી આ એક ફંડ રેઝિંગ ઇવેન્ટ છે જેનાથી ફંડ ભેગું કરીને અમે ઇન્ડસ્ટ્રી અને કોર્પોરેટમાંથી સીએસઆરને અંતર્ગત આ પ્રોજેક્ટ છે અને એમાંથી જે બી ફંડ ભેગું થશે એ અમે એક કેમ્પ કરવાના છે જેમાં પ્રોસ્થેટિક લિમ્બ, જર્મન ટેકનોલોજીથી બનેલા પ્રોસ્થેટિક લિમ્બ અમે ગરીબ જે પિછડાત વર્ગ છે એ લોકો માટે આ કેમ્પનું આયોજન કરીશું જેમાં એ લોકોને પગ અને ફૂટ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. અને અમારો મોટો એ છે કે અમે ફંડની સાથે સમાજનું બી સેવા કરી શકીએ અને લોકોમાં હાઇજીન, હેલ્થ અને એ લોકોને યે ઇસલિયે ખાસ હૈ ક્યોંકિ यह जो टाइम है यह रात्रि का समय रखा गया है. इस साइकिल रैली के लिए 9:30 से 11 के बीच का समय रखा गया है. इस साइकिल रैली के 2 उद्देश्य हैं. पहला उद्देश्य इसका यह है कि साइकिलिंग के प्रति लोगों को एनकरेज करना ताकि वो फिटनेस के प्रति एनकरेज हो सकें. और जो दूसरा इसका मोटिव है साइकिल रैली का वो ये है कि प्रोस्थेटिक लेग्स के लिए हमें कॉरपोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के तहत इंडस्ट्रीज़ का सहयोग प्राप्त हो सके ताकि जो इकोनॉमिकली बैकवर्ड सेक्शन है उसको हम लोग अगर सीएसआर के तहत कुछ कंट्रीब्यूशन प्राप्त होता है तो हम उन्हें प्रोस्थेटिक लेग्स जो हैं वो प्रदान कर सकें जो ज़रूरतमंद है उनको. तो ये दूसरा मोटिव इस रैली का है और ये जानकर बहुत खुशी हो रही है मुझे कि भरूच सिटी की जनता के द्वारा बहुत ही उत्साहपूर्ण तरीके से इस रैली में पार्टिसिपेट करने के लिए यहाँ पर सभी इकट्ठे हो गए जो कि बहुत. ब्यूरो रिपोर्ट, जीटीवी न्यूज़, ભરૂચ. સુરતમાં તાપી નદીના આઝાદી કા અમૃત મહોત્સવ પર મુખ્યમંત્રી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં તાપી મૈયા નદીના સ્વચ્છતા માટે શપથ લેવડાવી. સિંગણપુર કોઝવે સુરત ખાતે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને ક્લબસર વિભાગ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ નદી ઉત્સવનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સાંસદ સી આર પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રના રાજ્યમંત્રી દર્શના જરદોષ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી વિનુભાઈ મોરડિયા, ધારાસભ્યો, સુરત શહેર મેયર સમિતિ હેમાલીબેન બોઘાવાલા, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, કમિશનર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી દ્વારા માં તાપી મૈયાની મહિમા સમજાવી કહ્યું હતું કે માં તાપીના સ્મરણથી જ ધન્ય થઈ જાય છે. તાપી નદીના શપથ લેવડાવી સંકલ્પ કરાયો હતો, હું તાપીમાં કચરો અને પોલિથીન ફેંકીશ નહીં, નકામી પૂજા સામગ્રી અને રસાયણોમાંથી બનેલી મૂર્તિઓનું હું તાપીમાં વિસર્જન નહીં કરું જેવા અન્ય સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. જીટીવી ન્યૂઝ, કિમ. જૂનાગઢ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો બાબતે ધરણા યોજી આવેદનપત્ર અપાયું. જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે રાષ્ટ્રીય સ્તર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે જોડાયેલા 30 લાખ પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતું એકમાત્ર સંગઠન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ
25 રાજ્યોમાં લગભગ 23 લાખ જેટલા શિક્ષકોનું સભ્યપદ ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર પર એજ્યુકેશન ઇન્ટરનેશનલ સાથે જોડાયેલું છે. લગભગ 171 દેશોના 3,50,00,000 જેટલા શિક્ષકોની સંખ્યા ધરાવે છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ અને જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની માંગણીઓ છે કે શિક્ષણની સ્થિતિમાં સુધારો લાવવા, શિક્ષણમાં સારા પરિણામો મેળવવા બાબતે આ સંગઠન કામ કરી રહ્યું છે. વર્ષ 2006થી જૂની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. જૂની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવા, 7મા પગાર પંચના લાભો સમગ્ર દેશમાં સમાન રૂપ આપવા, જુદા જુદા નામથી રાજ્યોમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષક વિરોધી જોગવાઈઓ દૂર કરવા, પહેલા ભરતી થયેલા શિક્ષકોને નિવૃત્ત સામે કાયમીના આદેશ થવા બાબતે 10 વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા, એચડાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવા, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલા શિક્ષકોને 100% છૂટ કરવા, સીસીસી પરીક્ષા લેવાયેલા ન હોય તો સીસીસી પરીક્ષાની મુદત વધારવા જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. જો આ બાબતે વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરી ધરણા પ્રદર્શન કરવામાં આવશે. હું રાજુભાઈ એન ભેડા, સંગઠન મંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. આજે અમારા દેશ લેવલના આયોજનથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જૂની પેન્શન યોજના બાબતે ધરણા કાર્યક્રમમાં 400 શિક્ષકોની સંખ્યા અમે નિયમ મુજબ નક્કી કરેલી પ્રમાણે મારા જિલ્લામાંથી 400 શિક્ષકો જૂનાગઢ જિલ્લા મથકે ધરણા કાર્યક્રમમાં હાજર છે. અને આ 22ની ચૂંટણી પહેલાં ગુજરાત સરકાર જો જૂની પેન્શન યોજના લાગુ નહીં કરે તો અમારા શિક્ષકો નહીં પણ તમામ કર્મચારીઓ સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે, કરાવશે અને આવા અમારા નેમ નક્કી કરેલી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, આજે જૂનાગઢ ઉતારી ધરણા કાર્યક્રમની અંદર 400 શિક્ષકો અને અન્ય મંડળો સાથે અમે ધરણાનો કાર્યક્રમ કરેલો છે. સરકારને અમે આહવાન કરીએ છીએ કે જો જૂની પેન્શન યોજના નહીં કરવામાં આવે તો રાજ્યકક્ષા દેશકક્ષાએ અમે ધરણા કરી અને સરકારને ખુલ્લી પાડવાનો પ્રયત્ન 100% કરશું. સરકારને આ જે અમારો જૂની પેન્શન યોજનાનો પ્રશ્ન છે એ હલ કરવો પડશે અને કરવો જ પડશે. 1-5 રૂપિયા, 1 થી કોઈ પણ પ્રકારનું આંદોલન કરવામાં આવશે તો અમે કરવો માટે કરી બનશે. વનરાજ ચૌહાણ સાથે હર્ષુક પરમાર, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ. દામનગર એપીએમસી ચૂંટણીમાં 5 ટર્મથી બિનહરીફ ચૂંટાઈ આવતા ભગવાનભાઈ નારોલા. દામનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આજે જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ખેડૂત વેપારી મતદારોની ઉપસ્થિતિમાં ચેરમેન તરીકે ભગવાનભાઈ નારોલા, પ્રવીણભાઈ જાગાણી સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. 10 મત ખેડૂતો, 4 મત વેપારી, 1 ખેતીવાડી અધિકારી, લાઠી 1 રજિસ્ટર એમ મળી કુલ 16 મતોનું મતદાન ધરાવતી સહકારી સંસ્થામાં સતત 5 ટર્મથી બિનહરીફ ચૂંટાઈ આવતા ભગવાનભાઈ નારોલાની પ્રામાણિકતા પ્રદર્શિત વહીવટ કુશળતા જોવા મળી હતી. દામનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા, હરસુખભાઈ કળથિયા, ઘનશ્યામભાઈ રાઠોડ, શ્યામજીભાઈ ભીંગરાડિયા, નીતિનભાઈ રાબડિયા, નાગજીભાઈ માંગરોળિયા, અર્જણભાઈ નારોલા, હર્ષદભાઈ પરમાર, ડેરિયા સરફરાઝભાઈ, પંકજભાઈ નારોલા, ખેર શ્યામજીભાઈ, ભંડારિયા ડિરેક્ટરની ઉપસ્થિતિમાં સહકારી સંસ્થાની ચૂંટણી યોજાઈ હતી. નટવરલાલ ભાટિયા, જીટીવી ન્યૂઝ. છોટાઉદેપુરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન છોટાઉદેપુર સંસદ સભ્ય ગીતાબેન રાઠવા હતા. ત્યારબાદ આ કાર્યક્રમમાં દ્રી પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાનને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી પ્રવચન આપ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, તેમણે પ્રવચન આપેલું કહ્યું કે ભારત દેશ એક ગામડાનો દેશ આરોગ્યની સરકારે નક્કી કર્યું. સરકારે નક્કી કર્યું કે ભારત દેશમાં ગરીબ લોકો છે જેમના માટે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે, જેમાં 5 લાખની સહાય આપવામાં આવે છે. તેમાં છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવાએ પ્રવચન આપ્યું
ત્યારબાદ મુખ્ય મહેમાન સંસદ સભ્યો ગીતાબેન રાઠવાએ પ્રવચન આપતા કહ્યું કે માસ્ક પહેરવું અને સેનેટાઇઝર કરવું, ત્રીજી લહેરમાં આ કામ કરવું ગુજરાત સરકારે છેવાડાના માનવી સુધી પહોંચાડે છે. આયુષ્યમાન કાર્ડ બધા લોકો લાભ લે એવું ઈચ્છે છે. જે લોકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ બાકી હોય તે લોકો બી ત્રીજો ડોઝ લઈ લે તેવું સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાએ પ્રવચનમાં કહ્યું હતું. ત્યારબાદ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ તેમજ છોટાઉદેપુર DDO ગંગા સિંહ તેમજ છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, આદિજાતિ નિગમના ડિરેક્ટર જસુભાઈ રાઠવા, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી, આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશ બાપુ, છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે છોટાઉદેપુર જિલ્લામાં સુશાસન સપ્તાહના ત્રીજા દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સાથે સાથે મહિલા અને બાળ કલ્યાણના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા. અહીંયા ધાત્રી બહેનોને કીટ આપવામાં આવ્યું. આયુષ્યમાન પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ એનું પણ વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે જે આરોગ્ય વિભાગની જે સમજ એ બધી ગામડાની અહીં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી છે એમને આપવામાં આવી. સાથે સાથે PSC સેન્ટર અને આંગણવાડીના જે કામો પૂર્ણ થયા એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લો સુરક્ષિત રહે અને સલામત રહે એના માટે આવનાર જે ઓમિક્રોન વેરિયન્ટનો જે વાયરસ છે એના માટે લોકો કાળજી રાખે એવી પણ સૌને વિનંતી કરવામાં આવી છે. અહીંયા વહીવટીતંત્રની સાથે સાથે અમારા મહામંત્રી શ્રી શંકરભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ બાપુ, મુકેશભાઈ, જશુભાઈ, તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં ચેડા થવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણને આવેદનપત્ર અપાયું. સરપંચ પેનલની રિકાઉન્ટિંગ આપવામાં આવ્યું ન હતું. સંખેડા પરિવર્તન પેનલ સાથે જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણને આવેદન આપવામાં આવ્યું હતું. સરપંચના ઉમેદવાર અને વોર્ડના 14 ઉમેદવાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા. તેમાં જણાવ્યું હતું કે રિકાઉન્ટિંગ વખતે અન્યાય થયો હોવાનો આક્ષેપ સાથે આવેદન આપવામાં આવ્યું છે. સરપંચ ઉમેદવાર રિકાઉન્ટિંગ માંગણી ભગાવી દેવામાં આવી. સામેના ઉમેદવારમાં ભયનું વાતાવરણ સર્જાયું. તારાને સરપંચ ઉમેદવાર માટે તકલીફ પડી હતી. અધિકારીઓ સામે મારી પેનલના દબાણમાં આવ્યા હતા તેવું આવેદનમાં જણાવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે સંખેડા મામલતદાર પાસેથી અમે રિપોર્ટ મંગાવી લેશું. શું મામલો છે આ માહિતી મંગાવી લેશું. આ અંગે સંખેડા તાલુકા સરપંચ ઉમેદવાર અને પેનલ સાથે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી ન્યાયની માંગણી કરી હતી. અમે આજરોજ સંખેડા પરિવર્તન પેનલના સરપંચના ઉમેદવાર અને અમારા વોર્ડના 14 ઉમેદવારો સાથે નામદાર કલેક્ટર સાહેબને મળવા આવેલા છીએ. અમને કાઉન્ટિંગ વખતે જે અન્યાય થયો, અમારી રિકાઉન્ટિંગની માંગણીઓ ફગાવી દેવામાં આવી એ અનુસંધાનમાં અને ત્યાં સામેના પ્રતિસ્પર્ધી ઉમેદવારે જે ભયનું વાતાવરણ સર્જેલું જેને કારણે અમને જે તકલીફ થયેલી, અધિકારીઓના દબાણમાં આવી ગયેલા, એ અનુસંધાનમાં અમે એક આવેદનપત્ર અરજીના રૂપમાં લઈને કલેક્ટર સાહેબને આપ્યું છે અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી. કલેક્ટર સાહેબે અમને બહુ ધીરજતાથી સાંભળ્યા છે. પણ કલેક્ટર સાહેબે એવું કીધું કે આ પ્રસંગે જે નીચે મામલતદાર સાહેબ સંખેડાને અમે રિપોર્ટ મંગાવશું, શું બન્યું છે એ એમની પાસેથી પૂરતી માહિતી મેળવીશું અને એવું અમને આશ્વાસન કલેક્ટર સાહેબે આપેલું છે. અને અમારી સાથે અમારા સરપંચના ઉમેદવાર પણ અમારી સાથે અહીંયા આવેલા છે. જે તે વખત અમે રિટર્નિંગ ઓફિસરને અમે લેખિતમાં અરજી આપેલી અને એ અરજી મેં જાતે જ આપેલી, કારણ કે હું સરપંચના ઉમેદવારનો ચૂંટણીનો કાઉન્ટિંગ એજન્ટ હતો એટલે મેં મારે જાતે લેખિત અરજી આપેલી. એ અરજી અમે લગભગ આપી 3:30 વાગ્યાના સુમારામાં, પણ લગભગ એને રિજેક્ટ કરતા એમણે 2-2.5 કલાક લીધા. પણ એ બાબતમાં મને કોઈ સાંભળવામાં પણ નહોતો આવ્યો, માત્ર એમણે મારી અરજી લીધી અને પછી કીધું કે રિજેક્ટ. પણ ખરેખર તો એવો નિયમ હોય કે મને સાંભળવો જોઈએ
અને પછી એમને કંઈક કાયદેસર ઓર્ડર કરવો છે, પણ એમણે માત્ર એક જ પાનમાં ઓર્ડર કરી અને લગભગ 5-7-10 લીટીમાં ઓર્ડર કરીને અમારી અરજી રિજેક્ટ કરેલી છે. મારું નામ પ્રદીપભાઈ ઠાકર, હું વિમલભાઈનો ચૂંટણી એજન્ટ છું કાઉન્ટિંગ. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. અંજાર નગરપાલિકા દ્વારા અંજાર શહેરના 1477માં સ્થાપના દિવસની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી. અંજારના સ્થાપના દિવસે સવારે 9 કલાકે એક શોભાયાત્રાએ અંજાર નગરપાલિકા કચેરી મધ્યેથી ઢોલ અને શરણાઈ સાથે નીકળી હતી, જેમાં કળશધારી બાલિકાઓ તેમજ મહાનુભાવો તથા શહેરીજનો વિશાળ પ્રમાણમાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં અજીપાળ મંદિર મધ્યે પહોંચી હતી, ત્યાં શાકોત્સવ વિધિ સાથે પૂજન થયું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા ગંગાનાકા પહોંચી હતી, ત્યાં ખીટી પૂજન અને તોરણ વિધિ થઈ હતી. આ તમામ પૂજન વિધિ પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈજી આહિર અને અંજાર નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન દિલીપભાઈ પ્રજાપતિના વરદ હસ્તે થઈ હતી. આ પ્રસંગે રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના સંત, નગરપાલિકાના ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન વિજયભાઈ, શાસક પક્ષના નેતા સુરેશભાઈ દંડક, વિનોદ ચોટારા, શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ આર શાહ, ચીફ ઓફિસર જીગરજી પટેલ, ઓફિસર સુપ્રિન્ટેન્ટ ખીમજી પાલુભાઈ સિંઘવે વગેરે હાજર રહ્યા હતા. છેલ્લા લગભગ 47 વર્ષથી પરંપરાગત રીતે પૂજન કરાવતા અંજારના વિજ્ઞાન શાસ્ત્રીજી કનકચંદ્ર છગનલાલ વ્યાસે આ વર્ષે હાજર રહી ન શક્યા હતા. તેમના તરફથી આશીર્વચન મળ્યા હતા. તેમના પુત્ર દેવેન વ્યાસ દ્વારા શાકોત્સવ વિધિથી પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણજી આહિર, અંજાર નગરપાલિકાના અધ્યક્ષા લીલાવંતી દિલીપભાઈ પ્રજાપતિના વરદ હસ્તે થઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા કચેરી અધ્યક્ષા ખીમજી પાલુભાઈ સિંધવ, બિંદુ અંતાણી, તેજપાલ લોચાણી, ચિરાગ ઠેકર સાવન પંડ્યા, ભીમજી ચોટારા સાવન પંડ્યા, ગુંજન પડ્યા, ધવલ થરાદરા, નિશાંત ગજ્જર, સુરેશ જેડ છાયા, સંદીપભાઈ ચુટગર, જીતેન્દ્રભાઈ જોશી, ભારતીબેન બારોટ, અવની નાથબાવા, જ્યોતિ સોરઠિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે ઐતિહાસિક શહેર અંજારનો સ્થાપના દિવસ છે, જન્મદિવસ છે. 1477મો જન્મદિવસ આજે અંજાર શહેરની જનતા ઉજવી રહી છે, એનો મને ખૂબ આનંદ છે. છેલ્લા 25 વર્ષથી આ શહેરનું જન્મદિવસ ઉજવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે 25મું વર્ષ મને પણ અહીંયા ઉજવવાનું તક મળ્યું છે. અંજાર શહેરે અનેક આફતો, અનેક સારા નતા જિંદગીમાં દિવસો જોયા છે. આજે અંજાર શહેર પૂર્વ કચ્છનું વડું મથક તરીકે સમગ્ર કચ્છમાં ઓળખવામાં આવે છે. અને રોજની પરંપરા પ્રમાણે વહેલી સવારે નગરપાલિકા દ્વારા, નગરપાલિકાના પદાધિકારીઓ પ્રમુખશ્રી આખી ટીમ દ્વારા પદયાત્રા કાઢીને જે અંજારનો ધણી છે એવા જે પણ દાદાના મંદિરેથી પૂજા અર્ચના કરીને એ રવાડી રૂપે, સંઘાત રૂપે, સમૂહ રૂપે અહીંયા ગંગા નાકામાં ઐતિહાસિક સ્થળ એટલે કે અમારું ગંગા નાકું, અને અહીંયા આજે 1477મું તોરણ બાંધવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. પહેલાં 5 વર્ષના અંજારમાં અનેક જિલ્લા કક્ષાની કચેરીઓ લાવવામાં આપણે સફળ રહ્યા છીએ. આજે અમુક પ્રેસ મીડિયામાં આવ્યું છે કે અંજારને આ નથી મળ્યો, તે પ્રેસ મીડિયા પાસે પૂરતી માહિતી ન હોય, એને ખ્યાલ નહીં હોય કે અંજારને 12 કરોડ રૂપિયાના ખર્ચે લેવી હોસ્પિટલ. રાણાભાઈ આહિર, જીટીવી ન્યૂઝ, અંજાર, કચ્છ. કચ્છના રાપરમાં જૈન જાગૃત સેન્ટર દ્વારા ડોનેશન કેમ્પ યોજાયો. રાપર ખાતે સલારી નાકા ખાતે આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાપર જૈન જાગૃતિ સેન્ટર, જીકે જનરલ હોસ્પિટલ અને રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન જાગૃતિ સેન્ટરના સ્થાપક પ્રમુખ ડોક્ટર રમેશભાઈ દોશી, જસવંતીબેન મોરબિયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે યોજાયેલા આ કેમ્પમાં અંદાજે 100 જેટલા રાપર શહેરના જુદા જુદા બ્લડ ડોનેટ દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આજે યોજાયેલા આ કેમ્પમાં રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પોલ ભુજ,
જીકે જનરલ હોસ્પિટલના ડોક્ટર વિભાબેન પટેલ, ડોક્ટર નીલમ આહિર, કપિલ પટેલ, ભૂમિકા મહેરા, ચંદ્રેશ દરજી, કમલેશ ચૌધરી, ચિરાગ પંડ્યા, ઉર્મિલા પટેલ, ભૂરાભાઈ દેસાઈ, દિનેશ મકવાણા વગેરે આરોગ્ય કર્મચારીઓએ સેવા આપી હતી. આજે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન જૈન જાગૃતિ સેન્ટરના સ્થાપક પ્રમુખ ડોક્ટર રમેશભાઈ દોશી, પ્રમુખ વિનોદ દોશી, કીર્તિ મોરબિયા, જીતેન મોરબિયા, પારસ મહેતા, પ્રીત મોરબિયા, દિવ્ય દોશી, મહેશ મહેતા, પ્રકાશ મોરબિયા, દીપક મોરબિયા વગેરે જહેમત ઉઠાવી હતી. આજે સુશાસન દિવસના અંતર્ગત જૈન જાગૃતિ સેન્ટર રાપર જિલ્લા પંચાયત કચ્છ ભુજ તાલુકા આરોગ્ય કચેરી રાપર અને રાપર સીએસસીના સહયોગથી અત્રે રાપર સીએસસી માં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે. એમાં લોકોને અમને વધારે વધારે પ્રમાણમાં આવે અને બ્લડ ડોનેશન જે રક્તદાન મહાદાન છે એ રક્તદાન કરે એવું અમે અપીલ કરીએ છીએ. થેન્ક યુ. રાણાભાઈ આહિર, જીટીવી ન્યૂઝ, રાપર, કચ્છ. ભરૂચમાં માયાવંશી સમાજના હરિબાવા સેવા સંઘ ગુજરાતનું સ્નેહમિલન તેમજ કેલેન્ડર વિતરણનો કાર્યક્રમ યોજાયો. શ્રી હરિબાવા સેવા સંઘ ગુજરાત ગ્રુપના મિત્રો આજુબાજુના જેવા કે કઠોદરા, ચલથાણ, અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના આજુબાજુ અલગ અલગ ગામોમાંથી આજરોજ ભરૂચ જિલ્લાના મઠ મહેગામ મુકામે આ ગ્રુપના સભ્યો તેમજ દરેક માયાવંશી સમાજના કુટુંબીજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગમાં સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ હતો. ભજન કીર્તન તેમજ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભક્તોને ભોજન પ્રસાદનું સુંદર આયોજન કર્યું હતું. આ કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવામાં આવ્યો હતો. માયાવંશી સમાજમાં કાર્યક્રમો થતા રહે છે અને થશે એમ માયાવંશી સમાજ ગુજરાત ગ્રુપના રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજે અમારા શ્રી સદગુરુ હરિબાવા ગોસાઈ નો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચાડવા અને હરિબાવા સેવક સંઘ ગુજરાતના સ્નેહ મિલન તથા કેલેન્ડર વિતરણ નું આયોજન રાખેલ છે તેમાં અમે સૌ પરિવાર સાથે અહીં આવેલા છે. જીટીવી ન્યૂઝ, કામરેજ. શાળાએથી પરત ઘરે જતી બાળકી પર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું. આ મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સામે આવી. સુરતમાં ટ્રક અને ડમ્પર ચાલકો બેફામ બન્યા છે ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં એક બાળકીનો ભોગ લેવાયો છે. અમરોલી વિસ્તારમાં બાળકી પોતાની શાળાએ પગપાળા ઘરે જતી હતી તે દરમિયાન બાળકી રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂર ઝડપે આવેલા એક ટ્રક ચાલકે માસૂમ બાળકીને અડફેટે લીધી હતી. એટલું જ નહીં પણ 1-2 મીટર સુધી ખસેડાઈ હતી. બનાવને પગલે બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી ભાગી ગયો હતો. જો કે આ કાળમુખી અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ હતી જેમાં માસૂમ બાળકીનો રસ્તો ક્રોસ કરે છે અને કટમુખો ટ્રક ચાલક બાળકી પર ટ્રક ચડાવી દે છે. ત્યારે હાલ તો અકસ્માતના કેસમાં પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 304નો ગુનો નોંધી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ઉધના વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરી રહેલા લોકો સામે સ્થાનિકોએ જાહેરમાં ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું. સુરત શહેરમાં એક તરફ સાફ સફાઈ અભિયાનમાં દેશમાં બીજા ક્રમે આવે છે ત્યારે બીજી તરફ સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા વિજયાનગર ખાતે ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહેતા અનેકવાર ઉધના ઝોનમાં ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદ નોંધાવતા કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો ગાંધીગીરી પર ઉતરી આવ્યા. જાહેરમાં ગંદકી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં ગંદકી કરી રહેલા લોકોને ફૂલહાર પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. સુરતના અમરોલીના બે જૂથ વચ્ચેના આંતરિક ઝઘડામાં ચપ્પુના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. ઝઘડો થયાનું જોવા ઘરની બહાર નીકળ્યા યુવકને ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરવામાં આવી. સુરતના અમરોલીના કાંસાનગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝઘડામાં એક નિર્દોષને ચપ્પુના ઘા મારી નિર્દય રીતે મોતને ઘાટ ઉતારી દેવાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક અજય રાઠોડ સફાઈ કર્મચારી હતો અને પરિવારના 5 જણાનો આર્થિક સહારો હતો.
બે દિવસ પહેલા યુવતીને લઈ થયેલા ઝઘડામાં સમાધાન બાદ ફરી બંને એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસીને ફટકારતા વૃદ્ધ સહિત ચાર જણાને ગંભીર ઈજા થઈ છે। કાજલ રાઠોડ પાડોશીએ જણાવ્યું હતું કે ઝઘડો યુવતીને લઈ થયો હતો, જો કે સમાધાન પણ થઈ ગયું હતું। તેમ છતાં રાત્રે ફળિયાવાસીઓએ બહારથી માણસો બોલાવી સામાપક્ષના યુવકોને ઘરમાંથી બહાર કાઢી માર મારતા હતા। જે જોવા ડોક્યુ કરે તેને પણ મારવામાં આવી રહ્યા હતા। અજય રાઠોડ ઝઘડાનો અવાજ સાંભળી ઘર બહાર નીકળતા તેની પર હુમલો થયો હતો। 10-15 લોકોનું ટોળું અજય પર તૂટી પડ્યું હતું। ચપ્પુના ઘા અને લાકડાના માથામાં સપાટા મરાયા હતા। લોહીના ખાબોચિયામાં પડેલા અજયને 108ની મદદથી સ્વીમેર લવાતા મૃતક જાહેર કરાયો હતો। ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ દાખલ કરાયા હતા। ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। માતા પિતા પત્ની અને બે સંતાનો સાથે રહેતો અજય 24 વર્ષનો એકનો એક દીકરો કમાવ હતો। અજયના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં સરી પડ્યો છે। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અમરોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત। સુરતની સાસ્કમા કોલેજમાં NSUIના ઉપદ્રવના વિરોધમાં ABVPના દેખાવો, પુતળા દહન કરીને નારેબાજી લગાવી છે। ABVP દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું અને વિદ્યાર્થી સંગઠનો એક જ મુદ્દે સામસામે આવ્યા। સુરત મહાનગરીની સાસ્કમા કોલેજમાં તારીખ 6 ડિસેમ્બરના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સામાજિક સમરસતાના વિષય પર 15 મિનિટ વક્તવ્યનું આયોજન કરાયું હતું। ત્યારબાદ 24 ડિસેમ્બરના રોજ NSUIના કાર્યકર્તાઓ દ્વારા સાસ્કમા કોલેજમાં ઘૂસી આવી અને ચિંતન મોદી કોણ છે, ક્યાં છે એવી બૂમો પાડી તેમના વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા તથા કોલેજની અંદર આવા કાર્યક્રમો કેમ યોજવામાં આવ્યા હતા તેવા નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો। પુતળા દહન કરીને નારેબાજી કરાઈ હતી। સાસ્કમા કોલેજના ભૂતપૂર્વ GS અને NSUIના કાર્યકર્તા કૃણાલ શાહ, કેમ્પસ પ્રમુખ નીલ શાહ તથા મયુર દાણેકર દ્વારા કહેવામાં આવ્યું કે કોલેજની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ પર આ રીતે ABVP દ્વારા આયોજિત કાર્યક્રમમાં વક્તવ્ય આપવા બદલ ચિંતન મોદી માફીનામું આપે તેવી ગેરવ્યાજબી માંગ સાથે કાર્યક્રમમાં ખેંચ પહેરી વક્તવ્ય આપવા બદલ પ્રોફેસર ચિંતન મોદીને ધમકાવવામાં આવ્યા તથા NSUI દ્વારા સોશિયલ મીડિયામાં ફોટા મૂકવામાં આવ્યા હતા કે પ્રોફેસર ચાલુ ક્લાસમાં ખેંચ પહેરી વિદ્યાર્થીઓને ભણાવે છે તેવા NSUI દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ABVP સુરત શહેર સહમંત્રી પ્રિયંકાએ જણાવ્યું હતું કે નહેરુ પણ બાબા સાહેબના વિરોધી હતા અને નહેરુવાદીઓ પણ બાબા સાહેબના વિરોધી છે તેવું તેમણે સાબિત કર્યું છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે આવા કાર્યક્રમો કેમ્પસમાં થવા જ જોઈએ, પરંતુ NSUI દ્વારા આવા કાર્યક્રમો થાય તેનો વિરોધ કરવામાં આવે છે અને એક જાતિવાદી માહોલ NSUI દ્વારા કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યો છે। આ ઘટનાને ધ્યાનમાં રાખીને ABVP કાર્યકર્તાઓ દ્વારા સાસ્કમા કોલેજની બહાર NSUIના પુતળા દહનનો કાર્યક્રમ કરી ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત। પરિણીતા સામે રેપ મુદ્દે હીરા વેપારી અને તેના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી। કતારગામના વેપારીએ કારમાં દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચરનાર અને મદદ કરનાર ડ્રાઈવરને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। કતારગામના વેપારીએ કારમાં રેપ કર્યો હતો। ગુના સમયે ડ્રાઈવર આરોપીની સાથે જ હતો। કતારગામ ડાયમંડના વેપારીએ નોકરીની લાલચ આપી 24 વર્ષીય મહિલાને ભેસાણ રોડ પર ખેતરમાં લઈ જઈ કારમાં રેપ બળાત્કાર ગુજાર્યો હતો। આ મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે હીરાના વેપારીની ધરપકડ કર્યા બાદ શનિવારે મોડી રાત્રે તેના ડ્રાઈવરની પણ મદદગારીમાં ધરપકડ કરી છે। અડાજણ પોલીસથી મળેલી માહિતી મુજબ આરોપી હીરા વેપારી મનીષ રોયને ત્યાં 40 વર્ષીય પરેશ ભગુવનજી પ્રાગડા છેલ્લા 10 વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે। 24 ડિસેમ્બરના શુક્રવારે બપોરે 3 વાગ્યે 24 વર્ષીય પરિણીતાને નોકરી આપવાની લાલચ આપી હીરાના વેપારી મનીષ ડુંગર રોયે અડાજણ પ્રાઇમ આર્કેટ પાસે બોલાવી હતી। આરોપી વેપારી મનીષ તેના ડ્રાઈવર પરેશ સાથે ત્યાં આવી પહોંચ્યો હતો। બાદમાં પરિણીતાને કારમાં બેસાડી ભેસાણ રોડ પર લઈ ગયો હતો। પરિણીતા સાથે વાતો કરવાની હોય જેથી હીરાના વેપારીઓએ રસ્તામાં ડ્રાઈવર પરેશ પ્રાગડાને ઉતારી દીધો હતો। વેપારી પેટ્રોલ પંપની સામે એક ખેતરે કાર ઉતારી દીધી, પછી કારમાં પરિણીતા પર જબરદસ્તી કરી રેપ કર્યો હતો। રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત। સુરતમાં ડેરી આગળ મુકાયેલા દૂધના કેરેટની ચોરી, 5 દિવસમાં તસ્કરોએ વહેલી સવારે 3 જગ્યાએથી ચોરી કરી। વહેલી સવારે તસ્કરોએ દૂધના કેરેટ ઉંચકી જતા હોવાનું સામે આવ્યું છે। બિનદાસ્ત રીતે દૂધની ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સુરતના કતારગામ વેલરોડ વિસ્તારમાં દૂધ ચોરોના ત્રાસથી વિક્રેતાઓ હેરાન થઈ રહ્યા હોવાનું બનાવ સામે આવ્યો છે।
રોજ વહેલી સવારે ટેમ્પો લઈ આવતા ચોર ઈસમો દૂધના કેરેટ ચોરી જતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા 5 દિવસમાં 3 વિક્રેતાઓ ત્યાંથી 48 કેરેટ એટલે કે 576 લીટર દૂધની બિંદાસ ચોરી જતા વિક્રેતાઓમાં રોષ જોવા મળ્યો છે. દૂધના ખાલી કેરેટ મૂકીને તસ્કરો ભરેલા કેરેટ ઉઠાવી જતા હોવાનું સામે આવ્યું છે. લાલારામ સાલારામ ચૌધરી દૂધ વિક્રેતાએ જણાવ્યું હતું કે સાલુ હવે દૂધની થેલીઓ પણ સુરક્ષિત નથી. છેલ્લા 1 મહિનાથી આજુબાજુના દૂધ વિક્રેતાઓ બૂમો પાડી રહ્યા છે, પણ જ્યારે મારા કાઉન્ટર પરથી ચોરી થયા બાદ એના દર્દનો અહેસાસ થયો છે. રવિવારની વહેલી સવારે ટેમ્પોમાં આવેલા કેટલાક અસામાજિક તત્વો દૂધના 7 કેરેટ એટલે કે રૂપિયા 5,000ની કિંમતની 84 લીટર દૂધ અને કેરેટ અલગથી ચોરી કરીને ભાગતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. નિલેશ સાકરસવાલા દૂધ વિક્રેતાએ જણાવ્યું હતું કે મારી રાધાકૃષ્ણ ડેરીના નામે દૂધનો વ્યવસાય છે. 25મીની વહેલી સવારે માત્ર 4 જ મિનિટમાં મારે ડેરી બહારથી 14 કેરેટ એટલે કે 8,200ની કિંમતનું 170 લીટર દૂધ ચોરી કરી ગયા હતા. દૂધના કેરેટની કિંમત ગણીએ તો 14,200 થાય છે. કમાણી ઓછી અને ગુમાવવાનો વધારે વારો આવ્યો છે. દૂધ પણ સુરક્ષિત ન હોવાનું કહી શકાય એટલું જ નહીં, પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગના નામે માત્ર દેખાડો થઈ રહ્યો છે, જેનું આ જીવંત ઉદાહરણ છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. સુરતના હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાની વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી તરીકે નિમણૂક કરવામાં આવી. નાવડિયા છેલ્લા 3.5 દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. ઉદ્યોગ અને ધર્મને નાવડિયાએ પોતાના જીવનના 2 મહત્વના પાસા ગણાવ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન અને સુરતના અગ્રણી હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાની આજે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનજી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હાલમાં તેઓ દક્ષિણ ગુજરાત વિહિપ સંગઠન તરીકે કામગીરી બજાવી રહ્યા હતા. દિનેશ નાવડિયાને રાષ્ટ્રીય સ્તરે વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારી સોંપવામાં આવતી. સમગ્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતભરમાં ખુશાલી પ્રવૃત્તિ ઉઠી છે. દિનેશ નાવડિયા છેલ્લા 3.5 દાયકાથી વધુ સમયથી સમગ્ર ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જુદી જુદી ફરજો નિભાવી ચૂક્યા છે. એક સમય એવો હતો કે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદનું ગુજરાતનું માળખું વેરવિખેર થઈ જાય તેવી સ્થિતિ હતી. તેવા સમયે દિનેશ નાવડિયાએ વિહિપના સમગ્ર માળખાને એકજૂટ રાખવા ઉપરાંત તેને વધુ મજબૂત બનાવવા માટે પણ અનેક અભિયાન હાથ ધર્યા હતા. તેમના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદનું જડબેસલાક નેટવર્ક વિકસી ગયું છે. વિહિપના રાષ્ટ્રીય ખજાનચી તરીકે નિયુક્ત બાદ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરતા દિનેશ નાવડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે ઉદ્યોગ અને ધર્મ મારા જીવનના 2 મહત્વના પાસા છે. હીરા ઉદ્યોગમાં હું ઉદ્યોગકાર તરીકે મારી ભૂમિકા અદા કરું છું, જ્યારે હિન્દુ ધર્મના ઉત્થાન અને સંગઠન માટે વિશ્વ હિન્દુ પરિષદનું જે પણ કોઈ કાર્ય જવાબદારી મને આપવામાં આવે છે તેને ન્યાય આપવાની નિષ્ઠાપૂર્વક કોશિશ કરું છું. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી તરીકે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તેને હું સુપેરે અદા કરીશ. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. ઉપલેટાના પોરબંદર રોડ પર આર્યન ડાન્સ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત આહીર સમાજના યુપીએસસી જીપીએસસીમાં ઉત્તીર્ણ યુવક યુવતીઓ અને દાતાશ્રીઓના સન્માન સમારોહ યોજાયો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જૂના પોરબંદર રોડ પર આવેલા આ આર્યાસ પાર્ટી પ્લોટ ખાતે ઉપલેટા સમસ્ત આહીર સમાજ અને ઉપલેટા તાલુકા આહીર સારસ્વત મંડળ દ્વારા આહીર સમાજનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમસ્ત આહીર સમાજના યુપીએસસી જીપીએસસી ઉત્તીર્ણ કરનાર ભાઈઓ અને બહેનોનું તેમજ દાતાશ્રીઓના સન્માન સમારોહ યોજાયો હતો. ગુજરાત સમસ્ત આહીર સમાજના સૌપ્રથમ યુપીએસસી ઉત્તીર્ણ કરનાર આઈપીએસ ઉપલેટાના વિવેક પ્રવીણભાઈ ભેડાનું પણ ખાસ સન્માન યોજાયું હતું. તેમજ જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 પરીક્ષા પાસ કરેલ અન્ય યુવક યુવતીઓને પણ સન્માન સમારોહ યોજાયો હતો. ખાસ કરીને પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાનું ઉપલેટા સારસ્વત મંડળ સંચાલિત પોરબંદર રોડ પર આકાર પામેલા શ્રી મુલીધર આહીર સમાજના ઉપરના નૂતન પેથલજીભાઈ એન ચાવડા લગ્ન હોલના બાંધકામમાં 21 લાખનું દાન આપેલું હોય જે સંદર્ભે પણ તેનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આહીર સમાજના તેજસ્વી તાલાઓ દાતાશ્રીઓના સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ઉપલેટા સમસ્ત આહીર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. રાજકોટના મેયર પ્રદીપ ડવ, રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર તથા ભાણવડ મૂળભાઈ બેરા કોઈ કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ઉપલેટા ખાતે આવ્યો હતો, સારસ્વત મંડળ દ્વારા આયોજિત પ્રોગ્રામ હતો. સમાજના
અલગ અલગ ભાઈઓ બહેનોએ જ્યાં ક્લાસ ટુની હોય ક્લાસ વનની હોય આઈપીએસ સુધી પરીક્ષાઓ પાસ કરેલી છે, જેને એક સ્તરે પહોંચી ગયા છે તેનો સન્માન પ્રોગ્રામ હતો. આ વિસ્તારના માણસોને મળ્યો અને ઘણો રાજી થયો. અમારો જૂનો અમતો વિસ્તાર કહેવાય, જેને કારણે આવવાનું ઘર જેવી લાગણી થતી હોય છે. જય શ્રી કૃષ્ણ. હું વિવેક પેડા, આઈપીએસ 74 રેગ્યુલર રિક્રુટ. અત્યારે ઉપલેટા સમસ્ત આહિર સમાજ તેમજ સારસ્વત મંડળ ઉપલેટા દ્વારા મારો તેમજ જવાહરભાઈ ચાવડા માટેનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. તો એના માટે આર્યાંશ પાર્ટી પ્લોટમાં ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને લોકોએ પણ બીજા ભાઈ જીપીએસસીના આહિર સમાજના ક્લાસ 1-2 અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું, વિવિધ ડૉક્ટરો તેમજ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું અને આટલા સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ સમાજ આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે. જગમલ સુવા, જીટીવી ન્યૂઝ, ઉપલેટા. શ્રું મંત્રીઓને નથી નડતા નિયમો? એક તરફ કોરોનાની ત્રીજી લહેરની ભીતિ વચ્ચે મહાનગરોમાં કર્ફ્યુની અમલવારી થઈ રહી છે, ત્યારે બોટાદ જિલ્લામાં પૂર્વ ઉર્જા મંત્રીની હાજરીમાં જ કોરોનાની ત્રીજી લહેરને અપાઈ રહ્યું છે ખુલ્લેઆમ આમંત્રણ. જુઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉજવણીના વિડીયો, જેમાં પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં જ કોવિડ ગાઈડલાઈનનો થઈ રહ્યો છે ભંગ. બોટાદ શહેર ખાતે આયોજિત નાઇટ ટુર્નામેન્ટમાં રમાઈ હતી ત્યારે ફાઇનલ મેચ દરમિયાન પોલીસ પ્રશાસન તેમજ પૂર્વ મંત્રી સૌરભ પટેલ અને ભાજપના હોદ્દેદારોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ઉડી રહ્યા હતા ધજાગરા. આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો, જેમાં ભાજપના રાજકીય અગ્રણીઓ અને પોલીસ તંત્ર પણ ઉપસ્થિત હોય ત્યારે જ કાયદાનો ખુલ્લેઆમ થઈ રહ્યો છે ભંગ, જ્યારે મોટી સંખ્યામાં પબ્લિક એકઠી થઈને સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કના નિયમને ધોળીને પી જતા નજરે ચડ્યા છે. એક તરફ સરકાર દ્વારા આમ જનતા પાસે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સના જાગૃત અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે સરકારમાં જ રહેલા પૂર્વ ઉર્જા મંત્રીની હાજરીમાં કોરોનાને અપાઈ રહ્યું છે ખુલ્લેઆમ આમંત્રણ. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ ટુર્નામેન્ટ અને ઉજવણીમાં સત્તાધિકારી પાસેથી કોઈ પરમિશન લેવાય હશે કે કેમ? બોટાદ સરકાર હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ ટુર્નામેન્ટ દરમિયાન પોલીસ પ્રશાસન શું માત્ર તમાશો જોઈ રહી હતી કે શું? જ્યારે પૂર્વ મંત્રી પણ કોરોના સમયનો ગાળો ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે કે શું? આવું આયોજન કરીને લોકોને પૂર્વ મંત્રી સૌરભ પટેલ શું સંદેશો આપવા માંગે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ આમંત્રણ અપાઈ રહ્યું છે. જયેશ પ્રજાપતિ, જીટીવી ન્યૂઝ, બોટાદ. શાપર વેરાવળમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કાર્યાલય ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ભારત સરકાર દ્વારા દર 25 ડિસેમ્બર એટલે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીએ ગુડ ગવર્નર્સ કે સુશાસન દિવસની એક રાષ્ટ્રીય તહેવારો તરીકે ઉજવવામાં આવે છે, જેમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને રાજકોટ જિલ્લા પંચાયત અને આરોગ્ય સમિતિના ઉપક્રમે ગુડ ગવર્નર્સ ડે સુશાસન દિવસ નિમિત્તે વેક્સિનેશન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, બીપી ચેકઅપ અને આયુષ્માન કાર્ડ વગેરે કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ICDS પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન દવે, બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશી, હેલ્થ સુપરવાઇઝર મોટેરિયા વિશાલભાઈ વગેરે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક વિધિ યોજનાઓમાં લાભ સૌ કોઈ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે, ગરીબ પરિવારોને સરકારી કચેરી ખાતે ધક્કા ના ખાવા પડે તે હેતુથી એક જ દિવસમાં આ તમામ કામગીરી કરી વધુ લોકોએ ભાગ લીધો હતો. સગર્ભા મહિલાઓને પણ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા સુશાસન ઉજવણીના અંતર્ગત નિરામય ગુજરાત નિદાન કેમ્પમાં સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલારા, સેક્રેટરી વિનુભાઈ દડુક, હોદ્દેદાર અશોકભાઈ ટીલવા અને રાજુભાઈ ડોબરિયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર PR રામાણી, સાપર ગામના સરપંચ જયેશભાઈ કાકડિયા, વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજા તેમજ ICDS પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન દવે, બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશી, હેલ્થ સુપરવાઇઝર મોટેરિયા વિશાલભાઈ તેમજ શાપર વેરાવળના આંગણવાડીના બહેનો સહિત ઉપસ્થિત હરૈયા હતા, તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. વેરાવળ ગામે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોલમાં શાપર વેરાવળ ગ્રામ પંચાયત તથા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે મળી અને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય. સરસ મજાનું આયોજન, જેમાં લાભાર્થીઓને અલગ અલગ બધી સુવિધાઓ એક સાથે મળીને અત્યારે કોરોના કાળમાં વેક્સિનેશન તેમજ સગર્ભા મહિલાઓને કીટ વિતરણ તેમજ તે નિદાન કેમ્પ અને આ PM આયુષ્યમાન કાર્ડ જેવા અગત્યના જે ડોક્યુમેન્ટ જેના માટે હરહમેશા માણસો ધક્કા ખાતા હોય છે ત્યારે સામેથી ચાલીને
તંત્ર ઘરે ઘરે સુધી સુવિધાઓ પહોંચે તેના માટે હર હંમેશા તત્પર રહી અને માનનીય સીએમ સાહેબની ગાઈડલાઇન્સ મુજબ અને એની આગેવાની હેઠળ ખૂબ સરસ મજાનું તંત્ર દ્વારા કામ ચાલી રહ્યું છે. તેમાં જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીનો હું ધન્યવાદ વ્યક્ત કરીશ કે એમને લોકોએ આ સરસ મજાનું કેમ્પનું આયોજન કર્યું અને અમારા ગામના લોકોએ આ કેમ્પનું ભરપૂર લાભ. પંકજ ટીલાવત, જીટીવી ન્યૂઝ, શાપર, વેરાવળ.